હાર્દિક સ્વાગત છે. આપ કેટલાય સમયથી ઋષિ ચિંતન ચેનલને ખૂબ જ આવકારો છો. આપના તરફ રજૂ કરવામાં આવેલ ક્રાંતિકારી વિચારોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્ટરનેટના માધ્યમથી ફેલાવવામાં જે મદદ કરો છો તે ખરેખર અભિનંદનને પાત્ર છે, જેનો ખરેખર અમને ખૂબ જ આનંદ છે. વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી આ વિશ્વની અંદર ક્રાંતિકારી વિચારોથી જે પરિવર્તન લાવ્યા છે, જે ખરેખર અદ્ભુત છે. મારા ગુરુ છે એટલે નથી કહેતો, પણ સૌના ગુરુ છે, કારણ કે કોઈ એવો વિષય નથી કે જેને શ્રી રામ શર્માજીએ તેના વિશે વાત ન કરી હોય. હું સંક્ષેપમાં જો આજે વાત કરું તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એક વૈશ્વિક સ્તરની આધ્યાત્મિક સંસ્થા છે કે જે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગના અવતરણ માટે કટિબદ્ધ છે. વિચાર ક્રાંતિ દ્વારા વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને પરિવાર નિર્માણથી જ સમાજ નિર્માણનું લક્ષ્ય છે. ગાયત્રી મંત્રથી સદબુદ્ધિની પ્રેરક પ્રાર્થના અને ગાયત્રી યજ્ઞથી યજ્ઞીય ભાવના, પરોપકારની ભાવનાનો વિકાસ જેનું માધ્યમ છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ દ્વારા નવેમ્બર 1993માં ગુજરાત રાજ્યનો અશ્વમેધ મહાયજ્ઞ વડોદરા ખાતે ખૂબ જ સફળતાથી સંપન્ન થયેલ હતો. ચાલુ વર્ષે તેના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો તેના અનુસંધાને ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 30-31 ડિસેમ્બર 2018 અને તારીખ 1-2-3 જાન્યુઆરી 2019માં આ મહાન મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, જેના વિશે હવે આ મહોત્સવના મુખ્ય પ્રયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા તેમની સહયોગી ટીમના પરિવ્રાજકો આપ સૌને વિશેષ જણાવશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા 1993માં અશ્વમેધ મહાયજ્ઞ વડોદરા ખાતે સંપન્ન થયો હતો. તેના ઉપલક્ષમાં અત્યારે રજત જયંતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્ય ગાયત્રી પરિવારનો છે. કાર્યક્રમ 5 દિવસ સુધી સંપન્ન થશે, જેમાં 251 કુંડી યજ્ઞશાળા, પ્રદર્શની, વ્યસનમુક્તિ પ્રદર્શની અને વિશેષ રૂપે 5000 ગર્ભવતી બહેનોના ગર્ભોત્સવ સંસ્કાર પણ સંપન્ન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ શ્રદ્ધેય પ્રણવ પંડ્યાજી અને આદરણીય શૈલબાલા પંડ્યા, આદરણીય દીદી અને સાથે ચિન્મય પંડ્યાજીની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતમાં જે ગામડાઓમાં ઋષિ પરંપરા આધારિત ગ્રામોત્થાનનું કામ ચાલશે, તેમાં સમગ્ર ગુજરાતના પરિજનો સંકલ્પ લેશે અને દરેક પરિજનો દ્વારા સમગ્ર ગુજરાતમાં આદર્શ ગ્રામ પરંપરા, વૃક્ષારોપણ, વોટર કન્ઝર્વેશન, બાળ શિક્ષા માટે બાળ સંસ્કાર કેન્દ્રો, મહિલા જાગરણ, વૃક્ષારોપણ અભિયાન, સપ્તસૂત્રી કાર્યક્રમને વિશેષ રૂપે ગતિ પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વ્યક્તિ નિર્માણથી લઈ રાષ્ટ્ર નિર્માણનો રહેલો છે, જેમાં દરેક પ્રકારના દરેક ભાવનાશીલ ભાઈ બહેનો ધર્મ, જાતિ, લિંગ, સંપ્રદાયથી પર દરેકનું ભાવભર્યું આવાહન છે. અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાંથી ભાવનાશીલ ભાઈ બહેનોને સાદર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને પ્રતિદિન 75,000 થી 1,00,000 ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે તેવી સંભાવના છે. તેમને અનુલક્ષીને પૂરેપૂરી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ. સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક કાર્યક્રમ છે. અહીંયા કોઈ પણ યજ્ઞ હશે, સંસ્કાર હશે કે ભોજન હશે, તેમાં કોઈ પ્રકારનો ચાર્જ કોઈનો રાખવામાં આવેલ નથી. સમગ્ર યોજના નિઃશુલ્ક કાર્યક્રમ છે. અત્યારે આપણે જે આ કાર્યક્રમની શરૂઆતની અંદર પહેલામાં પહેલું તો 15 દિવસ ગ્રાઉન્ડ લેવલિંગ અને એ બધું અમે કામ કર્યું છે. અત્યારે પ્રવચન પંડાલ તૈયાર થઈ ગયો છે, ભોજનાલય તૈયાર થઈ ગયું છે, યજ્ઞશાળા તૈયાર થઈ ગઈ છે. પૂરા ગુજરાતની અંદરથી વરિષ્ઠ જે ભાઈઓ અને બહેનો આવે તો એમના માટેની
જે એક ડૂમ તૈયાર કરવાના છે એ પણ એક તૈયારીનું કામ ચાલે છે. અન્ય કોઈ પણ ધર્મના કે કોઈ પણ લોકોને આવવા માટેની જે આ જે કાર્યક્રમની યોજના બનાવી છે એમાં ચાર ધામ બનાવવાના છે. ચાર ધામ જે છે એ માણસ 70 ફૂટની ઊંચાઈ ઉપર જઈ શકે એવો હિમાલય બનશે અને ત્યાંથી ઉતરી અને ગૌમુખ પાસે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી આપણા ગુરુજી એ તપ કરતા હશે અને ત્યાંથી ગંગા નીકળશે અને ગંગા નીકળશે એટલે એ રામઝુલા અને લક્ષ્મણઝુલાનો બ્રિજ બનશે. એ જે બ્રિજ બન્યા પછી આગળ હરકી પૈડી બનશે. જે રીતે આજે હરિદ્વારની અંદર ગંગા આરતી થાય છે એમ સાંજે 6 વાગ્યાના સુમારે અહીંયા ગંગા આરતી પણ થશે. એમાં પૂરા ગુજરાતના ભાઈઓ બહેનો આપણે લાભ લેવાનો છે અને લાભ લઈશું એ વાત કરી હું મારી વાત પૂરી કરું છું.